गुड मॉर्निंग, जय श्री स्वामी नारायण। प्रकरण एक, वनस्पति में पोषण, आगर जोईशू। कीटाहारी वनस्पतिओ, कीटाहारी एटले जे आहार में शू लेती हसे, कीटक, एवी वनस्पतिओ ने शू कहेवाशे, कीटाहारी वनस्पतिओ। जे केटलीक वनस्पतिओ एवी छे के जे आहार में शेनो उपयोग करे छे, कीटकोनो पोषण तरीके उपयोग करे छे। केटलीक वनस्पतिओ एवी छे के जे કીટકોનું શોષણ કરી તેમાંથી પોષણ મેળવે છે। તો કેટલીક વનસ્પતિ કેવી છે? કેટલીક વનસ્પતિ શું કરે છે? કીટકોનું શોષણ કરી ને શું મેળવે છે? પોષણ મેળવે છે। આવી વનસ્પતિ છે એનો રંગ લીલો અથવા તો અન્ય હોય છે। આવી વનસ્પતિનો રંગ છે ને એ કેવો હશે? લીલો અથવા તો અન્ય કોઈ બીજો અથવા બીજા રંગની હોય છે। કે વનસ્પતિ વળી કીટક કેવી રીતે ખાય? તો જો આવી રીતે અને એની ઉપર આવું પર્ણ હોય ને આવી રચના હોય છે, અંદર આવી જાળી આકારની હોય છે। રચનામાં કેવું હોય છે કે કીટકો આની અંદર આવે છે અને આમાં અંદર ફસાઈ જાય છે ને આ જે પર્ણ છે ને એ શું થાય? ઢાંકણ જેવું હોય છે। ઢાંકણું હોય ને આપણું, એમાં ઢાંકણની જેમ બંધ થઈ જાય છે, પેલે પાચક રસોનો સ્ત્રાવ થાય છે અને જેનામાંથી વનસ્પતિ શું મેળવશે? પોષણ મેળવશે। અને આ જે છે રચના એ પર્ણ છે, પણ કેવું છે? કળસ જેવી રચનાવાળું। કેવું? કળસ છે, પણ કેવું છે? કળસ જેવી રચના છે। કેવી રચના છે? કળસ જેવી રચના। કીટાહારી વનસ્પતિ પોતાનું પોષણ મેળવે છે। જો બે માર્કમાં પૂછાય તો તમારે આકૃતિ દોરી અને આ સમજાવવાનું રહેશે। કીટાહારી વનસ્પતિ, કેટલીક વનસ્પતિઓ એવી છે જે કીટકોનું શોષણ કરી તેમાંથી પોષણ મેળવે છે। આવી વનસ્પતિનો રંગ લીલો અથવા બીજો રંગ હોય છે। આકૃતિ મુજબ કેટલીક વનસ્પતિઓ અગ્રભાગમાં ઢાંકણ જેવી રચના કરે છે, નીચેના ભાગમાં કળશ હોય છે। આવી આકૃતિ પર્ણ ઢાંકણ પર્ણ કળશ જેવી રચના। પર્ણનો અગ્રભાગ ઢાંકણની જેમ ખુલી શકે છે અને બંધ થઈ શકે। હવામાં રહેલા કીટકો ખુલ્લા અગ્રભાગમાં આવે છે ને તરત જ અગ્રભાગ બંધ થઈ જાય છે। ધીમે ધીમે તે પર્ણ કળશ જેવી રચનામાં ફસાય છે। આ રચનામાં નાના નાના વાળ જેવી રચના હોય છે, તેમાં કીટકો ફસાઈ જાય છે। આમાં પાચક રસોનો કે પાચક સ્ત્રાવો જોવા મળે છે। આવા કીટકોનું પાચન કરે છે અને તેમાંથી પોષણ મેળવે છે। આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે। તો બે માર્કમાં પૂછાય તો તમે આકૃતિ દોરીને આખી સમજાવી શકશો। મૃતોપજીવી પોષણ, આવા મૃતોપજીવી પોષણ એટલે કે આવા સજીવને ફૂગ તરીકે ઓળખવામાં આવે છે। શું એના તરીકે ઓળખવામાં આવે છે? ફૂગ તરીકે। અને આવા જે સજીવ છે ને એ જુદી જ રીતે પોતાનું પોષણ મેળવે છે। તેઓ બ્રેડ જોઈ હશે, બ્રેડની ઉપર આવી ફૂગ થયેલી હોય છે ને, કાળા કાળા ડાઘ હોય કે સફેદ ધબ્બા, તો એ શું છે? ફૂગ છે અને એ મૃતોપજીવી પોષણ મેળવે છે। તો કઈ રીતે મેળવે છે એ આપણે જોઈએ।
तो छे ने मृतो आवा छे ने तेओ मृत के सड़ी गयेला पदार्थ होय ने एना पर शुं करशे पाचक रसोनो स्त्राव करे छे अने आ स्त्रावने पछी द्रावणमां फेरवे छे एटले आ पहले शुं करशे मृत के सड़ी गयेला होय ने मृत के सड़ी गयेला पदार्थों पर आवा जे पदार्थ होय ने एनी ऊपर शुं करशे पाचक रसनो स्त्राव करशे शुं करशे पाचक रसनो स्त्राव करशे अने आ जे स्त्राव थाय ने एने पछी सेनामां फेरवशे द्रावणमां फेरवशे सेमां द्रावणमां फेरवशे द्रावणमां फेरवशे એટલે શું કરશે એટલે તો મૃત કે સડી ગયેલા પદાર્થ હોય ને એના ઉપર બેસશે અને પછી શું કરશે પાચક રસોનો સ્ત્રાવ કરશે અને પછી પાચક રસોને શેમાં ફેરવશે દ્રાવણમાં ફેરવશે જે આ દ્રાવણમાં ફેરવે છે ને એ આ દ્રાવણમાંથી શું મેળવશે પોષણ મેળવશે શું મેળવશે પોષણ સમજાણું કઈ રીતે એટલે મૃત કે સડી ગયેલા પદાર્થ ઉપર બેસશે પછી પાચક રસોનો સ્ત્રાવ કરશે પછી એ સ્ત્રાવ જે થશે એને શેમાં ફેરવશે દ્રાવણમાં ફેરવશે ને એ દ્રાવણને માંથી શું કરશે પોષણ મેળવશે જે પોષણ મેળવશે ને એવી વનસ્પતિને શું કહેશું મૃતોપજીવી વનસ્પતિ અથવા મૃતોપજીવી પોષણ મેળવતી વનસ્પતિ શું કહેશું મૃતોપજીવી પોષણ અને જે આવું પોષણ મેળવે એને શું કહેશું મૃતોપજીવી વનસ્પતિ અથવા તો મૃતોપજીવી કહેવાશે સમજાણું જે વનસ્પતિ આવું પોષણ મેળવશે એને મૃતોપજીવી વનસ્પતિ કહેશું મૃતોપજીવીના ઉદાહરણ પૂછે તો અથાણા ઉપર ઘણીવાર તમને ફૂગ જોવા મળે છે ને અથાણા પછી ચામડા ઉપર જોવા મળે ઉપર ધબ્બા જો હોય ને વર્ષારાની ઋતુમાં જોવા મળે છે પછી કાપડની વસ્તુ હોય એના પર ઘણીવાર જોવા મળે તો એ બધું ચામડા કાપડ જેવી વસ્તુ પર આ ફૂગના લીધે શું થાય છે નુકસાન થાય છે શું થાય છે નુકસાન થાય છે સેના લીધે અથાણા ચામડા એ બધાનો પરમાં સેના લીધે નુકસાન થાય છે ફૂગના લીધે નુકસાન થાય છે હવામાં ફૂગના બીજાણુ હોય છે કે આ પછી આવી ક્યાંથી છે તમને એમ થશે તો ક્યાં હોય છે હવામાં આ ફૂગના શું હોય છે બીજાણુ હોય જ છે અને આ બીજાણુ ભેજવાળા હૂંફાળું વાતાવરણ મળે ને એટલે સંપર્કમાં આવે એટલે એની વૃદ્ધિ થાય કેવા ભેજવાળા વાતાવરણના સંપર્કમાં આવે એટલે આની પછી શું થાય વૃદ્ધિ એકવાર ફરી વખત જોઈ લઈએ મૃતોપજીવી ફૂગ તરીકે ઓળખવામાં આવે છે જે મૃતોપજીવી પોષણ મેળવે છે એ બધા શું ફૂગ તરીકે જુદી જુદી રીતે પોષણ એની રીત કેવી છે પોષણ મેળવવાની જુદી રીત છે બ્રેડ ઉપર જે જોવા મળે છે એ ફૂગ છે તો મૃત કે સડી ગયેલો પદાર્થ હોય એના ઉપર બેસે છે પછી શું કરશે પાચક રસોનો સ્ત્રાવ કરશે પછી સ્ત્રાવને શેમાં દ્રાવણમાં ફેરવશે અને એ દ્રાવણમાંથી શું મેળવશે પોષણ મેળવશે અને આ રીતે પોષણ મેળવે એને શું કહેવાશે મૃતોપજીવી પોષણ અને આ રીતે જે પોષણ મેળવે એને મૃતોપજીવી વનસ્પતિ મૃતોપજીવી વનસ્પતિ આ સજીવને ફૂગ તરીકે ઓળખવામાં આવે છે તેઓ જુદી જ રીતે પોષણ મેળવે છે તેઓ મૃત અને સડી ગયેલા પદાર્થ પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને આ સ્ત્રાવને દ્રાવણમાં ફેરવે છે અને આ દ્રાવણમાંથી તે પોષણ મેળવે છે હમણાં આપણે જોયું ને આ રીતે મેળવાતા પોષણને મૃતોપજીવી પોષણ કહે છે જે વનસ્પતિ આવી મૃતોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહેવાય છે આ અથાણા ચામડા કાપડની વસ્તુઓ પર ફૂગ જોવા મળે છે જે નુકસાન કરે છે હવામાં આવા ફૂગના બીજાણુ હોય જ છે જો આ ફૂગ બીજાણુઓ ભેજવાળા કે હૂંફાળી હવાના સંપર્કમાં આવતા અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે તો મૃતોપજીવી કોને કહેવાશે સમજણ પડી ને જમીનમાં પોષણ એટલે કે પોષક તત્વો કેવી રીતે આવે છે હવે આપણે આગળ જ આપણે જ્યારે પ્રકાશ સંશ્લેષણ ભણ્યું હતું ત્યારે આપણે શું જોયું હતું કે મૂળમાંથી શું કરશે પાણી અને પોષક તત્વોનું શોષણ થશે અને પ્રકાશ સંશ્લેષણ એ રીતે વનસ્પતિમાં પોષણ થશે કાર્બોદિત ઉત્પન્ન થતો હતો તો હવે મૂળમાંથી પાણી શું કરશે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શું કરે છે શોષણ કરે છે ને પછી શું થશે
એ શોષણ કરે છે. હવે જમીનમાં પાણી અને પોષક તત્વોનું શું થશે, પ્રમાણ ઘટતું જશે. શું થશે, ઘટતું જશે. પાણી અને પોષણ તત્વો બે ઘટતા જશે. તો હવે એના માટે આપણે શું કરીએ છીએ, આપણે પાણી આપીએ છીએ ને છોડને, અને પોષક તત્વો માટે આપણે શું કરીએ છીએ, ખાતર આપીએ છીએ ને, ખાતર એમાં છાણિયું ખાતર અથવા તો રાસાયણિક ખાતર બે આપીએ છીએ. તો એના માટે આપણે શું આ કરીએ છીએ, તો પાણીનો છંટકાવ કરીએ છીએ, પાણી આપીએ છીએ ને, કેમ કે એને પોષણ મેળવવા પાણીનો છંટકાવ કરીએ છીએ. પછી ખાતર ઉમેરીએ છીએ, ખાતર આપીએ છીએ ને, પણ એ ખાતર કેવા બે પ્રકારના હોય છે, એક છાણિયું ખાતર અને બીજું કયું હોય છે, રાસાયણિક ખાતર. છાણિયું ખાતર અને બીજું કયું હોય છે, રાસાયણિક ખાતર. આ બે દ્વારા એને, અને આ રાસાયણિક ખાતર છે ને એમાં મુખ્ય ત્રણ જરૂરી વસ્તુઓ હોય છે, એક તો નાઇટ્રોજન, નાઇટ્રોજન, બીજું પોટેશિયમ અને ફોસ્ફરસ. આ ત્રણ તમે ખાતર ઉપર લખેલું જોયું હશે, એન પી અને કે, નાઇટ્રોજનનું એન, ફોસ્ફરસનો પી અને પોટેશિયમનો કે. તો એ ખાતર દ્વારા આપણે શું કરીએ છીએ, જમીનમાં નાખીએ છીએ ને, અને પછી એના દ્વારા મૂળ દ્વારા વનસ્પતિને પોષણ મેળવે છે. આપણે આ ખાતરને જમીનમાં ઉમેરવું પડે છે ને, જેના દ્વારા વનસ્પતિ શું મેળવશે, પોષણ મેળવશે અને એની શું થશે, વૃદ્ધિ થશે. વનસ્પતિને નાઇટ્રોજનની જરૂર પડે છે ને જરૂર. હવે વનસ્પતિને નાઇટ્રોજનની પણ જરૂર પડે છે. હવે આપણે ખબર છે હવામાં શું છે, નાઇટ્રોજનનું પ્રમાણ કેવું છે, સૌથી વધારે છે. પણ વનસ્પતિ સીધો જ નાઇટ્રોજનનો ઉપયોગ નથી કરી શકતી. વનસ્પતિ છે એ સીધો જ આ હવામાંનો, જેમ કાર્બન ડાયોક્સાઇડ લેતી હતી ને પર્ણરંધ્રો દ્વારા, એવી રીતે નાઇટ્રોજનનો ઉપયોગ નથી કરી શકતી. તો નાઇટ્રોજનના ઉપયોગ માટે એનામાં શું હોય છે એ આગળ આપણે જોઈએ. જમીનમાંના નાઇટ્રોજનના શોષણ માટે રાઇઝોબિયમ નામના આ બેક્ટેરિયા હોય છે. એ શું કરે છે, મૂળ ઉપર શું હોય છે, ક્યાં હોય છે, મૂળ ઉપર સ્થાપિત થાય છે. અને એ શું કરે છે, હવામાંનું ઓક્સિજન દ્રાવ્યમાં ફેરવી અને શેને આપશે, વનસ્પતિને આપશે. અને વનસ્પતિમાં પાસેથી શું લેશે, પોષણ લેશે. સમજાણો, રાઇઝોબિયમ છે એ શેનું શોષણ કરે છે, નાઇટ્રોજનને શેમાં ફેરવશે, દ્રવ્ય સ્વરૂપમાં. શેમાં ફેરવશે, નાઇટ્રોજનને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવશે. પછી એ દ્રવ્ય સ્વરૂપનો કોણ ઉપયોગ કરશે, વનસ્પતિ ઉપયોગ કરશે. અને વનસ્પતિ શું, એના પોષણ મેળવશે. અને વનસ્પતિમાંથી આને રાઇબોઝોમને શું મળશે, પોતાનું પોષણ મળશે. સમજાણો, તો રાઇઝોબિયમને શું મળશે, પોષણ મળશે. રાઇઝોબિયમ છે એ કઠોળ વર્ગની વનસ્પતિમાં ક્યાં હોય છે, કઠોળ વર્ગની વનસ્પતિમાં સ્થાપિત થાય છે. એટલે કઠોળ વર્ગની વનસ્પતિ આપણે જ્યાં હોય ને ત્યાં નાઇટ્રોજનના ખાતર નાખવાની જરૂર નથી રહેતી, કેમ કે એ નાઇટ્રોજનનું સ્થાપન કરી રહે છે. ક્યાં હોય છે, કઠોળ વર્ગની વનસ્પતિમાં ક્યાં હોય છે, કઠોળ એના બદલામાં એને શું આપશે, વસવાટ કરવા માટે આપશે અને ખોરાક આપશે. અને રાઇઝોબિયમને વનસ્પતિને શું આપશે, નાઇટ્રોજન આપશે. આમ કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડેલી હોય ત્યાં નાઇટ્રોજન ઉમેરવો પડતો નથી, કેમ કે રાઇઝોબિયમ દ્વારા એને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે મળે છે ને, જેનો વનસ્પતિ ઉપયોગ કરે છે. જમીનમાં પોષક તત્વો કેવી રીતે આવે છે, વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે. તેથી જમીનમાં પાણી અને પોષક તત્વોનું પ્રમાણ શું થઈ જાય છે, ઘટી જાય છે. છાણિયું ખાતર કે રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન એન, ફોસ્ફરસ પી અને પોટેશિયમ કે જેવા તત્વો રહેલા હોય છે. સમયાંતરે આવા પદાર્થોને જમીનમાં ઉમેરવા પડે છે તો આપણે વનસ્પતિ સારી રીતે વૃદ્ધિ અને માવજત કરી શકીએ છીએ. વનસ્પતિને નાઇટ્રોજનની જરૂર પડતી હોય છે. વનસ્પતિ હવામાંના નાઇટ્રોજનને કાર્બન ડાયોક્સાઇડની જેમ મેળવી શકતી નથી.
વનસ્પતિને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપે જોઈએ છે. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાનના નાઇટ્રોજનનું દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને નાઇટ્રોજનનું શોષણ કરે છે. આવા બેક્ટેરિયા કઠોળ પવર્ગની વનસ્પતિમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા વનસ્પતિને નાઇટ્રોજન આપે છે, તેના બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ આપે છે. કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડેલી હોય તેવા ખેતરમાં નાઇટ્રોજન ઉમેરવાની જરૂર પડતી નથી. વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.